કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય કુહુ ગુજરાતી પરીક્ષા લક્ષીના પુનરાવર્તનનો ભાગ 2. અગાઉ આપણે ભાગ 1 જોયો, એનો અભ્યાસ કર્યો અને લેસન પણ પૂરું કર્યું. ભાગ 1 લખ્યો, હવે લખીશું ભાગ 2માં. 15 ખાલી જગ્યાઓ લખી હતી, હવે 16મી ખાલી જગ્યા. સિંહણને પોતે ઉછેરેલા બકરાને ખાલી જગ્યા કહેતી, નાનીઓ કે મોટીઓ? મોટીઓ હતો એટલે તો મોટીઓ જ કે ને, મોટો મોટો થઈ ગયો તો કદાવર એટલે. 17. સિંહનું બચ્ચું બકરાની આજ્ઞાને ખાલી જગ્યા કરતું અનાદર કે આદર? માનતું હતું ને બધી વાત તો આદર. 18મું. ખાલી જગ્યા મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે, હાથી ઓકે બકરા? બકરાથી ઉખડે કંઈ તો હાથીઓ. જવાબ લખીશું હાથીઓ. હવે આપણે પ્રશ્ન 4 સૂચના મુજબ લખો. અ બ ક એવા અલગ અલગ પ્રશ્ન આવશે કે જે આપણે જોઈશું કે ખાલી જગ્યા જેમ હશે, જોડણીઓ હશે એ રીતે. ચલો જોઈએ. અમાં લીટી દોરેલા શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો. તેને મેં તમને શીખવાડ્યું હતું ને, નામને બદલે વપરાતા શબ્દને શું કહેવાય છે? સર્વનામ. તો જોઈએ પહેલું. આ સંગીતા છે. સંગીતાને એક ભાઈ છે. તે કે તેને એકના એક બે વખત નામ આવી શકે નહીં, તો આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો રહેશે સંગીતાને બદલે. આ સંગીતા છે, તેને એક ભાઈ છે. આવી ગયું ને. બીજું, પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે. પ્રણવ અને પ્રવીણ હોશિયાર છે. અમે કે તેઓ? તો જવાબમાં આવશે તેઓ. પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે, તેઓ હોશિયાર છે. નામની બદલે લીટી કરેલ હશે પરીક્ષામાં, આપણે કૌંસમાંથી યોગ્ય સર્વનામ શોધવાનું છે. અશોકભાઈ શિક્ષક છે. અશોકભાઈ ગુજરાતી શીખવે છે. તે કે તમે? જવાબ લખીશું અશોકભાઈ શિક્ષક છે, તે ગુજરાતી શીખવે છે. 4. મારું નામ આશા છે. ખાલી જગ્યા છે એમાં આશા છે, તો હવે આશાની જગ્યાએ શું લખીશું એ જોઈશું. સંગીત શીખવું છે, તે કે હું? નામની બદલે બે વખત નામ વપરાય નહીં, તો નામની બદલે સર્વનામ મુકાય છે ને. મારું નામ આશા છે, હું સંગીત શીખું છું. આશા સંગીત શીખું છું, એ રીતે બે વખત નામ બોલાય નહીં કે તું સંગીત શીખે છે. પ્રશ્ન પૂછ્યો ત્યારે. 5મું જોઈએ. તમે હરેશ અને નરેશ છો. હરેશ અને નરેશ ઊંચા છે. અમે કે તમે? તમે હરેશ અને નરેશ છો, તમે ઊંચા છો છે ને. આ રીતે નામના બદલે સર્વનામ વપરાયા. તેને કઈ રીતે વપરાય છે એ આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એમાં જોયું હતું. હવે આગળ જોઈએ શું છે પ્રશ્નો. ઓહો, બ આપેલા શબ્દ માટેનો અર્થ શોધી અને લખો. શબ્દોના અર્થ આ રીતે આપેલા હશે ને, બે વાક્ય આપ્યા હશે. આ રીતે આપેલું હશે અને બે વાક્ય આપ્યા હશે. વાક્યમાંથી આપણે એમનો અર્થ ગોતવાનો છે. તો જોઈએ ફુરસદ. તો ફુરસદમાં નવરાશ કઈ રીતે આવી આપણે જોઈએ છીએ. ચલો, ભરતભાઈ તમને મળવા કાલે આવીશ, આજે મને ફુરસદ નથી. તો સૌરભભાઈ, મારે નવરાશ નથી. જો ફુરસદની જગ્યાએ શું આવ્યું? નવરાશ, એટલે કે એનો સમાનાર્થી શબ્દ. કાલે જ આવજો, ઠીક રહેશે. તો પરીક્ષા દરમિયાન પૂછાય ગમે તે હોય તો આપણે શું કરવાનું છે? બંને વાક્ય વાંચવાના અને એમાંથી સમાનાર્થી એટલે કે એના જેવો શબ્દાર્થ આવતો હોય એ જ લખવાનો રહેશે. કારીગરી એટલે કે બનાવટ. તો જોઈએ કઈ રીતે આવે બનાવટ. જયમીન, મમ્મી આ ઢીંગલીઓ તમે બનાવી? મમ્મી, ના દાદીએ એમના જેવી બનાવટ જો આવી ને, મને ક્યાં આવડે છે. એમ કે એમના જેવી કારીગરી એમ પણ લખાય, પણ કારીગરીને બીજો સમાનાર્થી શબ્દ બનાવટ પણ છે. 3. હિંસક, બીજાને નુકસાન કરનાર. સિંહ હિંસક હોય છે, તે બીજા પ્રાણીઓને મારે છે. તો પછી બીજું વાક્ય શું છે? બીજાને નુકસાન કરનારને પોલીસ પકડી જાય છે. હિંસક પ્રાણી એમ લખાય, હિંસક માણસને પોલીસ. તો હિંસકનો શું અર્થ આવ્યો? બીજાને નુકસાન કરનાર. આગળ જોઈએ 4. પ્રવીણ એટલે કુશળ. કુશળ કેવી રીતે લખવું જોઈએ? જયંતભાઈ આપણે કઈ દ્રશ્ય વિશે બોલીએ
કે જિગીશા તે તરત દોરી દે છે કે તે પ્રવીણ છે, હોશિયાર છે. મનીષભાઈ, હા જિગીશા ચિત્ર દોરવામાં કુશળ છે, એટલે કે તે હોશિયાર છે, પ્રવીણ છે, કુશળ છે. 5 નંબર, ટેકો કરવો, મદદ કરવી. મમ્મી તેલ મૂકી દીધું છે, વિવેક ટેકો કરવા રસોડામાં આ પૂરી બનાવે છે. એટલે વિવેક, હા હું આવું જ છું મદદ કરવા, મારે પૂરી વણતા શીખવું છે. ટેકો એટલે કે મદદ કરવો, ખબર પડી ગઈ ને, ટેકો એટલે મદદ કરવી. પરીક્ષામાં આ રીતના પૂછાય તો આપણે બંને વાક્ય વાંચવાના, એકમાં તો પહેલું લખી જશે ટેકો કરવો, અને પછી એ ટેકા કરવાનો સમાનાર્થી શબ્દ નીચેના વાક્યમાં લખેલું હશે. હવે આગળ જોઈએ, સાચા અર્થવાળું વાક્ય શોધો અને ખરાની નિશાની કરો. આ ખરું છે, ખરાની નિશાની કરો. ચલો જોઈએ શું છે વાક્ય. ઓહો, સમાનાર્થી શબ્દો જેવું જ છે અને એનું વાક્ય બનાવી દીધું છે. 1 નંબર, સીમાડો એટલે કે ગામની હદ. હવે આમાંથી જે વ્યવસ્થિત વાક્ય હોય એના સામે સાચું કરવાનું છે. તો જોઈએ 1 નંબરમાં શું લખ્યું, આમાં આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે. આવું આવે કોઈ દિવસ ના. મારું ઘર સીમાડે આવેલું છે કે ગામની હદે આવેલું છે. પછી કમાં શું છે, ખેતરમાં સીમાડોનું ઝાડ છે, ગામની હદનું ઝાડ. લો તો બ વાળું સાચું, મારું ઘર સીમાડે આવેલું છે. હવે જોઈએ 2 નંબર, ઓટ ભરતીનું ઓસરી જવું. તે ભરતી પછી ઓટ આવે છે, ઓટમાંથી રોટલો બને. લો, ચૂંટણીના દિવસે પપ્પા ઓટ આપવા જાય છે. તો કેવા વાક્યો છે, પહેલું વાક્ય સાચું છે, ભરતી પછી ઓટ આવે જ છે. 3 નંબર, પોણું આખામાં પા ઓછું. અ, પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી. વાક્ય આ સાચું પડી ગયું ને, પોણી લોટો છે એ વળી કયું, ભાવિન પોણી માસી. આ વાક્ય બંને ખોટા છે, પહેલું આપણું સાચું છે. તો આપણે સાચાની નિશાની કહીશું, પરીક્ષામાં પાછળ બોક્સ આપીએ તો ત્યાં નિશાની કરીશું. 4 નંબર, વાયુ વેગે પવનની ઝડપે ફટાફટ. બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે, સાચું. સિમરન વાયુ વેગે ઊંઘે છે, એમ લખ્યું કે દોડે છે તો પણ એ સાચું પડે. ઊંઘે વાયુ વેગે પવનની ઝપટે, દરિયો વાયુ વેગે ઊંડો છે, લે છેક પવનની ઝડપે એ ઊંડો થઈ ગયો. તો પહેલું વાક્ય સાચું, બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે. ખૂંફાળો, ઓહો નાગદાદા વાળો, ખૂંફા વાટો. બિલાડી દૂધમાં ફૂંફાળો મારે છે. વાદળ ગરજતા મોર ફૂંફાળો કરીને કળ કરવા લાગ્યો, એટલે કે નાચવા લાગ્યો. વાદળ ફૂંફાળા મારે, આ વાદળ ગરજે એટલે મોર ફૂંફાળા મારતા હશે કે કળા. નોળિયાને જોઈ નાક ફૂંફાળા મારવા લાગ્યો, કે એને હું મારી નાખું એમ કરીને પણ ફૂંફાળા મારે. તો ત્રીજું વાક્ય આપણું સાચું છે, રડ એટલે હટ, આગ્રહ, જીત. મનોજભાઈ મનોજ મામાના ઘરે જવાની રડ લઈને બેઠો. મમ્મીએ ચોકલેટ આપી પછી ઋત્વી રડ લઈને મજાથી ચોકલેટ ખાવા લાગી. હટ કરીને મજાથી, આ વાક્ય ખોટું. આપણું પહેલું વાક્ય સાચું છે, પહેલું વાક્ય આપણું સાચું છે. ધ્યાનથી પરીક્ષામાં જોવાનું અને રાઈટ કરવાનું, ખોરાની નિશાનીમાં ભૂલ ના પડે તે ખાસ ધ્યાન રાખવાનું. ખરાની નિશાનીમાં તમે ભૂલો ના કરો એ ખાસ ધ્યાન રાખજો, નહીં તો ખરાની જગ્યાએ ખોટાની અને બંને ભેગી નિશાનીઓ કરો છો, ખબર છે ને. હવે આગળ જોઈએ 7 નંબર, અભિલાષા ઉત્કટ ઈચ્છા, બહુ તીવ્ર ઈચ્છા થઈ ગઈ હોય તે. વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી, સાચું છે. સંગીતાને ભૂખ નહોતી લાગી એટલે જમવાની અભિલાષા હતી. લો, ભૂખ નહોતી તોય તીવ્ર ઈચ્છા થઈ ગઈ, ખોટું કહેવાય. પહેલું વાક્ય આપણું સાચું. 1D, ખુલ્લી જમીનની આસપાસની નાની ભીતગોળ દિવાલ કરી હોય છે ને, રુસ્તમની 1D પર વાંદરો બેઠો હતો. બીજું વાક્ય, નીતાના ઘર પાસેથી 1D બહુ ઊંડી છે. બહુ ઊંડી હોય ઘર 1D, તો આપણું પહેલું વાક્ય સાચું. 9મું જોઈએ, હરખ ગેલું અતિશય આનંદથી ઘેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું. તો પહેલું વાક્ય શું છે,
મુમતાજ ને ગુસ્સો આવતા હરખ ગેલી થઈ ગઈ, લો ભાન ભૂલી જાય ગુસ્સો આવે એટલે, અને ખૂબ ખુશ થવા માંડે. પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા તે હરખ ગેલી થઈ ગઈ. તો બાપુ બીજું વાક્ય સાચું છે. 10 નંબર જોઈએ, ભરતી સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે. ઓટ એટલે પાણી અંદર જતું રહે, અને ભરતી આવે એટલે પાણી દરિયાકાંઠે આવી જાય એકદમ. અ એમાં જોઈએ એક વાક્ય, ભરતી આજે શાળામાં આવી નથી. લો શાળા ભરતી આવે, સમુદ્ર છે શાળામાં. બ કોઠીમાં અનાજની ભરતી આવી તેથી તે ખાલી થઈ ગઈ. લો ભરતી આવી, વધી હોય અનાજ તો શું થાય, કોઠી ભરાઈ જાય. ક જોઈએ, દરિયામાં ભરતી આવે ત્યારે બોજા ઊંચે સુધી ઉછળે છે. તો ક વાળું વાક્ય આપણું સાચું છે. 11મું જોઈએ, સામો તો કિનારો નહીં. તો એમાં 3 ઓપ્શન છે, દરિયાને બીજો કિનારો ના હોય. દરિયાને આપણે જોઈએ તેનો કિનારો મળે છે કોઈ દિવસ? દરિયાનો સામો કિનારો દેખાય, સામો કિનારો ખૂબ દૂર હોય. તો આપણું 1 નંબરનું વાક્ય સાચું છે, દરિયાને બીજો કિનારો ના હોય. આમાંથી જો બીજા આપણે પરીક્ષા બીજા છે અંદર ચોપડી પાઠ્યપુસ્તકમાં આવા વાક્યો, તો આપણી પાઠ્યપુસ્તકમાંથી વાંચીશું. હો એવું જરૂરી નથી કે મેં આ લખ્યા છે એટલા જ હશે, બીજા ઘણા બધા છે. હવે આગળ જોઈએ, કયો નંબર આવી ગયા, કયો છે નંબર 12મો. વાયુ વેગે આગળ થાય, વાયુ બની જાય, આગળ જઈને હવા બની જાય, ખૂબ ઝડપથી આગળ વધે. આ પહેલાં આપણે શબ્દાર્થ ને અર્થ ભેગા જોયા ત્યારે આ છે વાક્ય, કે સાચું આ વાક્ય અને એનો અર્થ છે એ રીતે. તો આપણો ક સાચો છે. 13 નંબર, કિનારાના ખડકો રવે, સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે છે. કિનારે જઈને ખડકો રડે, લો ખડકોનો કિનારો. તો આપણું અવાળું વાક્ય સાચું છે. 14 નંબર, ફીણથી ફૂંફાડો કરતો, નાગની ફેણતી જેમ ફૂંફાડા મારતા દરિયાના મોજા, સાબુનું ફીણ જેવું. 3 ફીણ નામનો સાપ ફૂંફાડા મારે, આવું કોઈ હોય? તો આપણું 1લું વાક્ય સાચું છે. વાક્ય વાંચીશું, તેનો અર્થ સમજીશું અને પછી ખરાની નિશાની કરીશું. આગળનો પ્રશ્ન જોઈએ, ખોટો વિકલ્પ છે કોને, સાચા વિકલ્પ નીચે લીટી દોરવાની છે. આ શું છે, સર્વનામ છે. તમારી વાત સાચી છે પરંતુ તેથી મારાથી કશી મદદ થઈ શકે તેમ નથી. તો પરંતુ રાખે, મારાથી કશી મદદ થઈ શકે તેમ નથી. બંને વાક્ય જોઈ જોવાના. આજે રવિવાર છે તેથી રજા નથી, એવું હોય? આજે રવિવાર છે પણ રજા નથી, નોકરી ચાલુ છે, તેથી પર ચેકો માર્યો અને પણના નીચે લીટી કરી. ચાલવાની મજા આવે છે પરંતુ તેથી ડોલી રોજ સવારે ચાલવા જાય છે. પરંતુ ડોલી રોજ સવારે ચાલવા જાય, મજા આવે એટલે ના, તેથી ડોલી રોજ સવારે ચાલવા જાય છે. તો તેથી આપણું સાચું છે, સાચા નીચે બે લીટી કરી છે. જંગલમાં ઘણા ઝાડ છે તેથી પણ તે લીલુંછમ દેખાય છે. તેથી આપણું સાચું છે પણ ખોટું છે, પણ ઉપર ચેકો માર્યો. જ્યારે તમે ચેકો મારો તો એકદમ ઘૂંટી ઘૂંટીને કાઢવું ન કરતા. 5 નંબર, હું મોડો ઉઠ્યો પરંતુ તેથી નિશાળે મોડો પહોંચ્યો. ચલો જોઈએ, તો હું મોડો ઉઠ્યો પરંતુ નિશાળે મોડો પહોંચ્યો, એવું આવે? ના, તેથી નિશાળે મોડો પહોંચ્યો. 6 નંબર, દીપા પાતળી દેખાય છે પણ તેથી સશક્ત છે. દીપા પાતળી છે પણ સશક્ત છે, દીપા પાતળી દેખાય છે તેથી સશક્ત છે, એવું આવે? ના, એમ હોય તો આપણું પણ વાક્ય સાચું છે. તો આપણે પણ નીચે લીટી કરીશું અને તેથી ને છેકો મારીશું. કયો નંબર આવ્યા, 7 નંબર, રમણભાઈ ગરીબ છે પણ તેથી દુઃખી નથી. પણ દુઃખી નથી, તેથી દુઃખી નથી, લો ગરીબ છે દુઃખી નથી. 8 નંબર, પૂંજ રમતા રમતા પડી ગયો તેથી પરંતુ રડ્યો નહીં. તેથી રડ્યો નહીં, પરંતુ રડ્યો નહીં. 9 નંબર, દેવ દયાળુ છે પરંતુ તેથી તે દરેકને મદદ કરે છે. તેથી તે દરેકને મદદ કરે છે. 10, વિમળાને વાંચવું ગમે છે પણ
પરંતુ તેની પાસે પુસ્તક નથી પણ તેની પાસે પુસ્તક નથી ઈ સમાનાર્થી શબ્દ નામના બદલે વપરાય છે તે ખાસ ધ્યાન રાખજો. શબ્દોના અર્થ જાણો. શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. શું રૂઢિપ્રયોગ જેવું છે ને વાક્ય પ્રયોગ. લાગ એટલે તપ, યોગ્ય સમય. ગરોળી લાગ જોઈને જીવડા પર તરાપ મારે છે. બીજું વાક્ય એક પગે ઊભા રહેવા બગલાએ લાગ મળતા જ માછલી પકડી લીધી. તો ત્રીજું વાક્ય આપણે બનાવ્યું સિંહે લાગ જોઈને બકરાનો શિકાર કર્યો. બીજા નંબરનું હિંસક, બીજાને નુકસાન કરનાર. શું લખીશું એમાં? સિંહ હિંસક હોય છે તે પ્રાણીઓને મારે છે. બીજું વાક્ય છે હિંસક પ્રવૃત્તિ કરનારને પોલીસ પકડી જાય છે. પછી વાઘ હિંસક પ્રાણી છે એ આપણે લખ્યું. આ આપ્યું હોય કદાચ એનો અર્થ ન આપ્યો હોય એવું પણ બની શકે છે. માટે આપણે ત્રણે ખાસ ધ્યાન રાખીશું અને પરીક્ષામાં જે મેં લખ્યું છે એ રીતે પૂછાય એવું જરૂરી નથી. એને ઊંધું પણ કરીને પૂછે એટલે કે આ ત્રણ વાક્ય આપ્યા છે અને એનો અર્થ ન આપે તો આપણે અર્થ લખવાનો એ રીતે. હવે ત્રણ નંબર ભાડું, થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત. એક નંબર એમાં વાક્ય બનાવ્યું છે ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ભાડે લાવવામાં આવે છે. બીજું વાક્ય મામાના ગામ જવા કેટલું ભાડું થાય. ત્રીજું આપણે બનાવ્યું અમને રિક્ષા ભાડું ન પોસાય. આ રીતે આપણે વાક્ય બનાવવાના રહેશે. હવે આગળ જોઈએ શું છે. ચળ એટલે ખંજવાળ, ખૂણ, એક જ કામ વારંવાર કરવાની ઈચ્છા. તો જોઈએ વાગ્યા પછી નવી ચામડી આવે ત્યારે ત્યાં ચળ આવે છે એટલે કે ખંજવાળ આવે છે. વાત સાચી છે. અમને વાર્તા સાંભળવાની ચળ ઉપડે છે કે એક વાર પછી બીજી વાર્તા બીજી એક ત્રીજી એક હોય એમ. હવે આગળ આપણું વાક્ય તારા હાથ પગ ગંદા છે એટલે તને ચળ એટલે કે ખંજવાળ આવે ઉપડી છે. આ રીતે આપણે આપણું વાક્ય બનાવ્યું. પાંચમું જોઈએ નીરવું, ઢોરને ઘાસ નાખવું. ઉત્તરાયણના દિવસે બધા ગાયને ઘાસ નીરે છે. અમે અમારી ભેંસને સવાર સાંજ ઘાસ નીરીએ છીએ. ત્રીજું આપણે બનાવ્યું ખેડૂત બળદોને ઘાસ નીર્યા પછી જ પોતે જમે છે. આ રીતે જોઈએ ને પ્રશ્ન. હવે આગળનો પ્રશ્ન નીચેના વાક્યમાં આ પ્રશ્નાચિહ્ન, આ ઉદ્ગાર વાક્ય અને આ ફૂલ સ્ટોપ ચિહ્નો એટલે કે પૂર્ણ વિરામના ચિહ્નોમાંથી યોગ્ય પૂર્ણમુક અથવા વિધાન વાક્ય કહેવાય. એટલે વાક્ય પૂરું થયું આપણે જોયા હતા પર અભ્યાસમાં. તમારા પિતાજીનું નામ શું છે પ્રશ્ન પૂછે તો આપણું પ્રશ્નાચિહ્ન. વાહ કેવું સુંદર દ્રશ્ય. હા હા તો ઉદ્ગાર વાચક. મારું ગામ મને ગમે છે તો ફૂલ સ્ટોપ એટલે કે વિધાન વાક્ય એટલે કે આપણે પૂર્ણ વિરામ કરીશું. આ મારી શાળા છે વાક્ય પૂરું થયું એટલે આપણે પૂર્ણ વિરામ કરીએ. તમારે કોનું કામ છે સવાલ કરીએ છીએ ને આપણે તો પ્રશ્નચિહ્ન. હાશ હવે જીવ બેઠો એકદમ આપણે કેવું ઉદ્ગારથી બોલીએ છીએ ને હાશ કામ પત્યું એ સવાલ કહેવાય નહીં એને. તો આપણે ઉદ્ગારનું ચિહ્ન મૂકીશું. પ્રશ્ન પાંચ સાચી જોડણીનો શબ્દ શોધો. ઊંચું ઊંચું એમાં પ્રથમ જોડણી સાચી છે એના નીચે મેં લીટી કરી છે. હોશિયાર હોશિયાર એમાં બીજા નંબરનું હોશિયાર સાચું છે. ત્રીજામાં સામગ્રી સામગ્રી પાછળની સામગ્રીની જોડણી સાચી છે. નાળિયેર નાળિયેર પાછળની જોડણી સાચી છે. પાંચ અભિનંદન અભિનંદન પાછળવાળી જોડણી સાચી છે. છમાં મેઘધનુષ મેઘધનુષ એમાં આગળવાળી જોડણી સાચી છે. સાતમાં પાંદડું, પના માથે મીંડું અને દના માથે મીંડું પાંદડું તો આમાં એક પ ઉપર કરેલ તો આ જોડણી ખોટી છે. પાંદડામાં બંનેમાં મીંડા આવી. પછી શું છે ઝઘડો ઝઘડો. નવ નંબરમાં શિકાર 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 સાચું. દસ સંયમ સંયમ આ વાળો સંયમ સાચું. આ જોડણીઓ સિવાય પણ પરીક્ષામાં
બીજી જોડણીઓ પૂછાઈ શકે છે, કેમ કે આપણે પાઠ વાંચ્યા છે તો પાઠમાં આપણને દરેક જોડણી જોવા મળી હતી, તો પાઠ લક્ષી આપણે પાઠ ફરજિયાત વાંચતા રહીશું, ચોપડીમાંથી આપણે તૈયારી કરીશું, ત્યારે ગમે તે જોડણી પૂછાય, ગમે તે સવાલ પૂછાય, ગમે તે ચિહ્નો પૂછાય, ગમે તે સર્વનામ પૂછાય તો આપણને આવડશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. શું છે? કુટુંબોમાં ન હોય તેવો શબ્દ કયો? તેના ફરતે આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. આ તો આપણે જ આપણે કેમ બાલમંદિરમાં શીખી ગયા હતા. એ હોય, એ આપેલું હોય, અ આપેલું હોય, પછી ખોટ વધારાના આવ્યા હોય ભાઈ, એના પર આપણે રાઉન્ડ કરતા હતા ને, એ જ રીતે આ એ જ પ્રશ્ન છે. અહીં છે સ્કૂટર, બસ, વિમાન, ટેબલ ને સાયકલ, બધા શું છે? વાહનોના નામ છે. જે રોડ ઉપર ચાલે, તો ટેબલ રોડ ઉપર ચાલે અને ચાર પૈડા હોય, ના પણ ચાર પાયા જ હોય. બીજા નંબરનું તો આપણે ટેબલ ઉપર આ રીતે સરસ વ્યવસ્થિત ગોળ કરીશું. બે નંબર, લીમડો, કેળ, પીપળો, આંબો, વડ, તો કેળ વધારાનું છે તો કેળ ઉપર ગોળ કરીશું. ટીવી, મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર ને ઇસ્ત્રી, આ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, પરંતુ આ બધી ટીવી, મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટર અભ્યાસ માટે જરૂરી અને છે, ત્યારે ઇસ્ત્રી વધારાની છે તો એને આપણે ગોળ કરીશું. વહાણ, સ્ટીમર, હોડી, હેલિકોપ્ટર અને સબમરીન, અહીં દરિયામાં પાણીમાં ચાલતા વાહનોના નામ છે, ત્યારે હેલિકોપ્ટર તો આકાશમાં ઉડે તો હેલિકોપ્ટર વધારાનું છે એટલે એના પર ગોળ કરીશું. તુરિયું, કોબીજ, ફુલેવર, જામફળ ને દૂધી, અહીં બધા શાકભાજી છે, જામફળ ભાઈ વધારાના છે તો જામફળ ઉપર આપણે ગોળ કરીશું. આ સિવાય બીજા પણ કોઈ પૂછાઈ શકે છે હો, ગમે તેવા પણ બીજા, એટલે કે મમ્મી, પપ્પા, કાકા, કાકી, બરાબર, અને પડોશી એમ પૂછાય તો આપણે પડોશી એ વધારાનું કહેવાય એટલે આપણે એના પર ગોળ કરીએ. એ જ રીતે ઘરની વસ્તુઓ કીધી હોય રસોડાની, ચમચી, તાવેતો, ચીપીઓ, વેલણ અને ખુરશી કીધી હોય તો વધારાના કોણ આવ્યા? ખુરશીભાઈ, તો ખુરશી પર ગોળ કરીશું. તો ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. નિબંધ લખો. પરીક્ષામાં નિબંધ ગમે તે પૂછાશે, એવું જરૂરી નથી કે મેં જે લખ્યું છે ફ્રીજ વિશેનો નિબંધ એ જ પૂછાય, ગમે તે નિબંધ પૂછાઈ શકે છે. તો આગળ જોઈએ ફ્રીજ. આપણા રોજિંદા જીવનમાં ફ્રીજ ખૂબ ઉપયોગી છે. ફ્રીજના રંગો જુદા જુદા હોય છે. ફ્રીજ પીવા માટે ઠંડુ પાણી કરી આપે છે. ફ્રીજમાં વધેલી ખાદ્ય સામગ્રી જેવી કે શાકભાજી, ફળો, દૂધ, પનીર, માખણ, દહીં, છાશ, ટામેટાનો કેચઅપ, જુદા જુદા પ્રકારના શરબત વગેરે સાચવી શકાય છે. તેમાં શાકભાજી અને ફળો લાંબો સમય તાજા રહે છે. મેં આજે એની બદલ લખ્યું છે, તમને આનાથી પણ કંઈક વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, તમે એમાં ઉમેરી અને લખી શકો છો, અથવા બીજો નિબંધ પૂછાય તો પણ સરસ વ્યવસ્થિત લખજો. ફ્રીજમાંથી આપણે બરફ મેળવી શકીએ છીએ. ડોક્ટરો દવાખાનામાં દવાઓ અને ઇન્જેક્શનો સાચવવા માટે ફ્રીજનો ઉપયોગ કરે છે. દૂધ ઉનાળામાં ફાટી ન જાય તે માટે ફ્રીજની અંદર મૂકવામાં આવે છે. આઈસ્ક્રીમ ઓગળી ન જાય તે માટે પણ ફ્રીજમાં મુકાય છે. ફ્રીજનો ઉપયોગ સમજપૂર્વક કરવામાં આવે તો તે ખૂબ જ મહત્ત્વનું સાધન આપણા જીવનમાં બની રહે છે. શિયાળામાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી બીમાર પડી જવાય છે, તેથી તે પીવું નહીં. આ મેં ફ્રીજ વિશે લખ્યું. તમને રક્ષાબંધન વિશે પૂછાય તો રક્ષાબંધન વિશે માહિતી મેળ શું છે, કેમ લખીએ કે તેને ક્યારે આવે છે? શ્રાવણ સુદ પૂનમના દિવસે તેને નાળિયેરી પૂનમ કહે છે. રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. તે દિવસે બહેન ભાઈને લાંબા આયુષ્ય માટે રાખડી બાંધે છે અને ભાઈને આશીર્વાદ આપે છે. તેની સામે ભાઈ તેને આખી જિંદગી રક્ષા કરવાનું વચન આપે છે અને કઈ ભેટ સોગાદ આપે છે. દૂર રહેતો હોય ભાઈ તો બહેન
પરબીડિયામાં, ટપાલમાં, પોસ્ટમાં રાખડીઓ કુરિયર કરે છે અને આપણા હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે. એ રીતે લખી શકો ચોમાસા વિશે પૂછાય કે ગમે તે વિશે પૂછાય તો આપણે વ્યવસ્થિત નિબંધ લખીશું. પછી નિબંધના અથવામાં એમ કહ્યું હોય કે નિબંધ સિવાય બીજા પ્રશ્ન પૂછાય તો આ રીતનું પણ આવી શકે છે. મારું પ્રિય વસ્ત્ર, મારું પ્રિય વસ્ત્ર જોઈએ. મારા જન્મદિવસે મને નવું શર્ટ મળ્યું, તે આસમાની રંગનું છે, તે સુતરાઉ છે, તેના પર હાથ ફેરવું ત્યારે મને તેનો મુલાયમ સ્પર્શ ખૂબ જ ગમે છે. હવે તે જ્યારે મારે શુભ પ્રસંગ એટલે કોઈ પ્રસંગમાં જવાનું, બહાર જવાનું થાય ત્યારે મારી પહેલી પસંદગી આ શર્ટની જ રહે છે. કયા? આસમાની શર્ટની. તેને બહુ ગમતું હતું ને, તે કોઈ પણ પેન્ટ સાથે મેચ થઈ જાય છે અને ધોવામાં કોઈ કાળજી રાખવી પડતી નથી. હા, ધોયા પછી ઇસ્ત્રી કરવી જ પડે. તે શર્ટ પહેરવાથી ગરમીમાં ખૂબ જ રાહત રહે છે, તેથી તે મને ગમે છે. આપણે અહીં શર્ટ વિશે લખ્યું છે તો છોકરીઓ હોય તો ફ્રોક વિશે લખી શકે છે, પેન્ટ વિશે લખી શકે છે. છો તમને જે ફ્રોક જે વસ્ત્ર ગમતું હોય એ વસ્ત્ર વિશે તમે લખી શકો છો, પરંતુ મોટું લખાણ થવું જોઈએ અને આ રીતે વ્યવસ્થિત લખાણ થવું જોઈએ. પછી આ રીતે પણ બીજું કંઈ પૂછાય તો દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી. તો દિવ્યેશની શાળામાં રક્ષાબંધન કઈ રીતે ઉજવાઈ હતી તે વિશે આપણે તો આપણે પાઠ દરમિયાન ભણ્યા હતા. તો હવે લખીએ એનો જવાબ. દિવ્યેશે મોતી ચણોથી કારેલાના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નક્કામાં તાર જેવી પરચૂરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને લૂને મેઘધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની રાખડીઓ બનાવી હતી. બધું વસ્તુ ભેગી કરી હતી ને. રક્ષાબંધનના દિવસે દિવ્યેશ આ રાખડીઓનું બોક્સ લઈને શાળાએ આવ્યો અને શાળામાં આવેલા બળ ફરતીના ઓટલે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા. રિયા, નેહા, શરીફા, ભવ્યા વગેરેને મનગમતી રાખડીઓ મળી ગઈ. સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત રાખડીઓ બાંધી. સ્કૂલમાં ઉજવ્યું હતું ને રક્ષાબંધનની, શાળામાં ઉજવણી કરી હતી ને બધાએ. દિવ્યેશને રિયાએ રાખડી બાંધી. દિવ્યેશની આ દુનિયા છોડી ગયેલી 2 વર્ષની નાની બહેન યાદ આવતા તેની આંખોમાં પાણી આવી ગયા હતા. તો આના સિવાય પછી એમ પૂછાય કે સિંહણે કરેલા મોટિયાનું લાલન પોષણ, એ પણ મોટો થાય ને એનો ઉછેર કઈ રીતે કર્યો, તેનું લાલન પોષણ કઈ રીતે કર્યું, પછી પેલા હાથીવાળી હાથીના સામે ઘૂંટ્યો ત્યારે સિંહણે એને શું કહ્યું, છેલ્લે એને પોતાના જાત ભાઈઓ સાથે ભળી જવા કહ્યું, એ પણ લખી શકાય એવી રીતે પૂછી શકે છે. પછી એમ પૂછાય કે નીરજભાઈના બિસ્કોટ પર ખિસ્સુને ચોટતા કઈ કઈ ક્રિયાઓનો સામનો કરવો પડ્યો, એ રીતે પણ પૂછાઈ શકે નિબંધ પણ પૂછાઈ શકે છે. અથવા પહેલો પાઠ એટલે કે આપણે ખિસ્સામાં પહેલવાનમાં જોયું હતું ને પેલું ચિત્ર, આ પ્રકારના લગ્ન પ્રસંગનું ચિત્ર જોયું હતું, તો આવું કોઈ ચિત્ર આપી અને એના નીચે સવાલ જવાબ હોય એમાં આપણે એ રીતે પણ પૂછી શકે છે. આ પ્રકારનું ચિત્ર આપી અને સવાલ જવાબ પૂછાઈ શકે છે. તો આપણે
તે માટેની તૈયારીઓ કરી રાખીશું. જે પૂછાય, નિબંધ પૂછાય, આવું ચિત્ર પૂછાય કે કોઈ મોટો પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકીશું. આવો પ્રશ્ન પૂછે તો આપણે લખી શકીએ છીએ, નાનો લખો તો થોડા માર્ક્સ મળે. માટે ખાસ એક નોંધ યાદ રાખજો, આ પરીક્ષા લક્ષી હતું પણ તમારી તૈયારીઓ તો તમારા પાઠ્યપુસ્તકમાંથી દરેક વસ્તુ કરવાની રહેશે. જરૂરી નથી કે મેં જે ચલાવ્યું એ જ પૂછાશે, પૂછાશે ખરું પરંતુ તમારે આમાં રહી ગયું હશે ઘણી વસ્તુ. પણ આપણે શેમાંથી તૈયારીઓ કરવાની, આપણા પાઠ્યપુસ્તકમાંથી જ તૈયારીઓ કરવાની છે. શેમાંથી તૈયારી કરીશું, આપણા પાઠ્યપુસ્તકમાં. તો અહીં આપણું ગુજરાતીનું સંપૂર્ણ પુનરાવર્તન પૂરું થાય છે. ભાગ એકનું આપણે લેસન તો કરી દીધું, હવે ચલો આજે મેળવી લઈએ ભાગ બેનું લેસન. ભાગ એકનું લેસન જેમ પૂરું કરીએ એમ આજે આપણે ભાગ બેનું લેસન પૂરું કરીશું ને. તો ચલો, શું છે ભાગ બેના લેસનમાં? ભાગ બેના લેસનમાં, ભાગ એકના લેસનમાં આપણે 15 સુધી ખાલી જગ્યાઓ લખી હતી, પછી 16, 17 અને 18 એ ભાગ બેની હતી. તો આપણે તેના નીચેથી જ ચાલુ કરીશું, ખાલી જગ્યા લખીશું. પછી સૂચના મુજબમાં આ તમને મેં શીખવાડ્યા હતા ને સર્વનામો, એ વાળી ખાલી જગ્યાઓ લખીશું આખું. પછી અર્થવાળા લખીશું, સાચા વાક્ય વાંચીશું, 2-3 વખત વાંચીશું પરીક્ષા દરમિયાન, અને પછી જે સાચું વાક્ય હશે એના ઉપર જ સાચું કરીશું. 2-3 વખત વાંચી અને પછી જે સાચું હશે એના ઉપર જ આપણે સાચું કરીશું. કેટલા થયા? 11 પૂરા 14 વાક્ય લખીશું. પછી ડમાં પણ સર્વનામ હતા, ખોટો શબ્દ ચેકો ત્યારે કાળું કાળું ન કરતા સાચા શબ્દ નીચે લીટી દોરવાની. આ સિવાય બીજા વાક્ય પણ પૂછાઈ શકે છે તો આપણે એ પ્રમાણે તૈયારીઓ કરીશું. આ 10 વાક્ય પછી એના નીચે આવું સાચો અર્થ મેં તમને કહ્યું હતું ને કે આપણે 2 વાક્ય બનેલા છે, ત્રીજું વાક્ય આપણે બનાવવાનું હશે, આવા વાક્ય પ્રયોગ શીખીશું, લખીશું બરાબર. અને પછી પ્રશ્નાચિહ્ન, ઉદ્ગાર અને વિધાન એટલે કે પૂર્ણ વિરામવાળા વાક્યો લખીશું અને યોગ્ય છેલ્લે એનું ચિહ્ન મૂકવાનું રહેશે. બીજા વાક્ય પણ પૂછાઈ શકે છે. પછી સાચી જોડણી, જોડણીમાં તો આપણે કહી ન શકીએ કઈ જોડણી પૂછાય, આ તો મેં ઓછી લખી છે. પાઠ વાંચીશું એમાંથી દરેક જાતની બધી જોડણીઓ તૈયાર કરીશું. પછી આ રીતે કુટુંબના સભ્યો બીજા પણ આવી શકે છે એ રીતે તૈયાર કરીશું. નિબંધ પૂછાય તો તમને જે નિબંધનો ટોપ આપ્યો હોય મુદ્દો એ વિશે નિબંધ લખીશું. અથવા પ્રિય વસ્ત્ર, દિવ્યેશની રક્ષા, બંધનની ઉજવણી આ રીતનું પૂછાય તો એ લખીશું. બધું જે મેં બતાવ્યું એ બધું સરસ સુંદર અક્ષરે આપણે ગુજરાતી વિષયના ચોપડામાં લખીશું. અને વાંચન આપણે ક્યાંથી કરવાનું છે? ગુજરાતી વિષયની ચોપડીમાંથી કરવાનું છે. ગુજરાતી વિષયની ચોપડીમાંથી વાંચીશું. કોઈ રહી ગયું હોય મારા આમાં લખાણમાં એ પણ આપણે પ્રવૃત્તિ તૈયાર કરવાની રહેશે. કોણ બોલે છે એવું બાકી છે બરાબર, આમાં મેં લખેલ નથી તો તમારે એ બધું પરીક્ષા લક્ષી છે તો એ તૈયાર કરવાનું રહેશે. તો મળીશું હવે આગળના પીરિયડમાં. પરીક્ષાની તૈયારી કરજો, બેસ્ટ ઓફ લક. અને આપણું અહીં અસાઇનમેન્ટ પૂરું થાય છે અને તૈયારીઓ કરીશું પાઠ્ય પુસ્તકમાંથી. આવજો, મળીશું બીજા પીરિયડમાં.